નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માઇ ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે વાત કરશું કે જે દાણામાં જે દાણા જ્યારે બેસે છે ત્યારે અમુક દાણા ખરાબ હોય છે અને અમુક સારા હોય છે તમે આ ચક્કર જોઈ શકો છો આમાં કોઈ ખરાબી નથી એટલે કે અમુક ટાઈમ એવું હોય છે કે આમાંથી થોડાક દાણા સારા હોય છે સારા એટલે કે બે ત્રણ દાણા સારા હોય અને બે ત્રણ અંદર ખરાબ હોય છે તો તેનું શું કારણ છે તેના વિશે આપણે આજ થોડીક વાત કરશું તો પહેલાં પ્રથમ તો આ વર્ષે તો તમે જોઈ શકો છો કે માવઠાની અસરો થઈ ગયેલી છે એટલે માવઠું એટલે વરસાદ આવ્યા છે તો વરસાદ આવ્યા પછી ઝાકરનું પ્રમાણ બહુ વધારે રહેલું છે તો ઝાકર પડવાના કારણે કે જે ઉપર ફાલ ફૂલ થોડોક કોઈ ખરી જતો હોય છે કે બીજું કોઈ નુકસાન થતું હોય છે પણ તે સિવાયનું બીજું નુકસાન શેના કારણે થાય છે તેની આપણે વાત કરીશું તો તે વાત કરું તે પહેલાં જે અમારી ચેનલમાં ખેડૂત મિત્રો નવા છે તે સબસ્ક્રાઈબ કરો અને જે મારી ચેનલમાં માઈ ખેડૂતમાં જે જોડાયેલા છે તો તે ખેડૂત મિત્રો લાઇક અને શેર કરો તો વાત કરશું હવે વાત કરવી તો માનો કે આ ફૂલ છે આ ફૂલ તો આના ઉપર ચીકણો ચીકણો પ્રવાહી જે પદાર્થ હોય છે ચીકણા તો તે પ્રવાહી કે જે ઉપરની ઉપર રહેશે તેના કારણે થોડુંક દાણો અથવા ફાલ ફૂલ પૂરતા બેસતા નથી અને ખરાબી આવે છે તો તે ખરાબી ન થવા દેવા માટે આપણે વાત કરીશું તો વાતમાં તો એવું છે કે દાણામાં મેઝર તમે જુઓ તો એટલો બધો કોઈ રોગ આવતો નથી પણ દાણા બેસવાના ટાઈમે થોડોક સારો આવે છે જે આપણે સાસ્યું કહીએ છીએ બાકી મોલો મચ્છી તો આમાં બહુ આવતું નથી તો તેના માટે હવે આપણે ઘણા ખેડૂત મિત્રો ફૂગનાશક વાપરશે બરાબર પણ ફૂગનાશક તમે ખાસ કરી દાણાધાણામાં ફૂગનાશક તમે એવા ના વાપરશો કે જે તમારા જે ફાલ ફૂલ ઉપર જે ચીકણો પ્રવાહી ગુંદર હોય છે તેના ઉપર તમે ડબલ્યુ પી ફોર્મ્યુલેશનવાળું તમે ફૂગનાશક વાપરો કે જે પાછળ ડબલ્યુ પી આવતું જે મેન્કોઝેપ છે આવું જે એમાં ડબલ્યુ પી આવે છે તો એવા તમે ફૂગનાશક વાપરશો તો જે ફાલ ઉપર જે ચીકણું ચીકણું જે પ્રવાહી જે છે તેના માથે કવર થઈ જાય છે એટલે કવર થઈ જાય છે એટલે એમાં તમારે નુકસાની જશે હવે નુકસાની જશે જ એનું કારણ કે મધમાખી આમાં મધ ખેંચવા આવે કે ચીકણો પ્રવાહી જે લેવા એના રસ ચૂસવા આવે છે તો તેના ઉપર તમે ફૂગનાશક તો તમે આજે ડબલ્યુ પી ઉપર વાપરી દીધું એટલે એ મધમાખી એના ઉપર આવી નહીં શકે કે બેસી નહીં શકે કારણ કે એમાં રસ ચૂસવાનું હોય નહીં એટલે મધમાખી ઓછી થઈ જાય છે પ્લસ બીજું ખેડૂત મિત્રો ઘણા એવી પણ ભૂલ કરે છે કે મધમાખી તમારા ધાણાધાણીના પાક હોય કે કોઈ અન્ય પણ કોઈ પણ પાક હોય તેમાં મધમાખીનું પ્રમાણ વધારે પડતું હોય તો તેમાં તમે એવું કીટનાશક વાપરો કે જેથી કરીને તમારી મધમાખી જે છે તે મરી જાય એટલે મરી જાય છે એટલે નુકસાન થાય છે તો મરવી ન જોઈએ તો તમે એવા ટાઈમે તમે દવા સાટી શકો છો કે સવારમાં જ્યારે સચ્છેદ અંધારું હોય છે અને પછી તે મધમાખિયું અંજવાળું જેમ થતું જાય તેમ તમારા પળામાં કે ખેતરમાં સ્ટાર્ટ થઈ જાય છે તો જેવું તમારા ખેતરમાં કે પળામાં કે વાડીમાં મધમાખી આવવાનો ટાઈમ થઈ જાય એટલે તમે એક તો દવા છાંટવાનું બંધ કરો અને પછી સાંજના ટાઈમે કે મધમાખી હોય તેના ઘર બાજુ જઈ રહી છે કે તેના મધકૂડામાં જઈ રહી છે અને પછી મધમાખી ન હોય તેવા સમયમાં તમે દવા છાંટી શકો છો હવે આપણે ડબલ્યુપી ફોર્મ્યુલેશન ફોર્મલેશો ફૂગનાશની વાત કરી તો તેના બદલામાં તમારે ફૂગનાશક અવશ્ય ચોક્કસ વાપરવાનું છે તો કેવું વાપરવાનું છે તેની વાત કરશું તો તેમાં તમે જે એસી ફોર્મ્યુલેશન આવે છે પાછળથી એસી લખેલા સિસ્ટમિક અને કોન્ટેક કે જે એવું તમે ફૂગનાશક વાપરશો તો તે આ ફૂલડા ઉપર માથે કવર નહીં થાય એ કવર નહીં થાય એટલે જે મધ હોય છે ચીકણું ચીકણું એ એમનામાં રહે છે અને મધમાખીઓ આવીને ચૂસી જાય છે એટલે તમારું આ ફૂલનું ફલીકરણ સારું થાય છે એટલે દાણો સારો એવો બેસશે એટલે તમારે નુકસાન નહીં જાય તો તમે એસી ફોર્મ્યુલેશનવાળી વાત કરો તો અદામા કંપનીનું સમીર આવે છે સમીર તમે વાપરી શકો છો સમીરમાં ટેબુકોના અને કેપ્ટન આવે છે તો તે દવા તમે વાપરી શકો છો અને બીજી આઈએલની ઇન્સેક્ટિકાઈડ ઇન્ડિયા લિમિટેડની આવે છે સોફિયા નામથી તેમાં કાર્બોડિઝિયમ અને એક્ઝા આવે છે તો તે દવા લેવાનું કારણ સોફિયા તેમાં ક્યા કોન્ટા પ્લસ આવશે એટલે કે હેઝા આપણે કહેવી તે ક્વોન્ટા પ્લસ આપણે સાદી ભાષામાં કહીએ છીએ તો તમારે આમાં સારો સારાનું પ્રમાણ રહેશે તો તમે સોફિયા તમે વાપરી શકો છો તેમાં કાર્બડી જેમાં હશે એટલે તે પણ ફૂગનાશક છે અને એક્ઝા પણ છે તો તમને ડબલ બેનિફિટ મળશે અને અલગથી તમારે ક્વોન્ટા પ્લસ એટલે કે એક્ઝા તમારે લેવી ન પડે તો તમે આ ફૂગનાશક જરૂર વાપરો દાણા ધાણીમાં બરાબર આ તમે વાપરવાથી તમને ઘણા એવા ફાયદા મળશે આ તમે આ જેવું દાણાના પ્લોટમાં આવીશું આમાં એ બધી ખરાબી નથી તમે જોઈ શકો છો આ ચક્કર અને બીજા અમુક પ્લોટમાં જાઓ ને તો બહુ નુકસાની છે કાયદેસર આમ તમે આમાં તમે જોઈ શકો છો આ દાણા પૂરેપૂરા બેઠા છે આમાં કોઈ એવી નુકસાની નથી તો તમે એવું ફુગનાશક વાપરો કે જે મધમાખીને પણ ન નડે અને આપણા પાકને પણ ન મળે એટલે જેથી કરીને આપણને ઉત્પાદન મળી રહે હવે વિડીયો આગળ નહીં લઈ જતા વિડીયો આપણે અહીંયા પૂરો કરશું નમસ્કાર